હેલો, ગુડ મોર્નિંગ. જામનગરની પુસ્તક પ્રેમી જનતાનું રીડિંગ જામનગર વતી હું હાર્દિક સ્વાગત કરે છે. આજથી શરૂ થતા આ રીડિંગ ક્લબમાં આપણો આજનો આ પહેલો દિવસ, જેમાં આજે પુસ્તક પરિચયમાં રાજવીરબેન ભટ્ટ આપણને વિનય સંતાણીનું એક પુસ્તક છે પ્રિયજન, તેનો પુસ્તક પરિચય કરાવશે. રાજવીરબેન છે એ ખૂબ જ રીડિંગ સાથે જોડાયેલા છે, એમને વાંચન એમનો શોખ છે અને એમના પાસે 1000થી પણ વધારે પુસ્તકોનું સારું એવું કલેક્શન છે. ત્યારબાદ તેઓ પ્લાઝમા સ્કૂલમાં ભાષા શિક્ષક તરીકે પોતે ફરજ બજાવે છે, એટલે ભાષાના શિક્ષક છે એટલે એમનું એટેચમેન્ટ સાહિત્ય સાથે હોય એ સ્વાભાવિક છે. તો આપણે એમને આગ્રહ કરીએ કે આ પુસ્તક છે પ્રિયજન, એમનો પુસ્તક પરિચય આપે. ગુડ મોર્નિંગ. મિસેસ ભાઈ, બંકિમભાઈ તથા રીડિંગ ક્લબના મેમ્બરો તેમજ આપ સૌને આજે હું ખૂબ જ ખુશ છું. એનું કારણ એ જ કે મેં ઘણી બધી બુકો વાંચી છે, પણ એમાંની જો કોઈ મારી પ્રિય બુક હોય તો એ પ્રિયજન છે. અને પ્રિયજન ખબર નહીં પણ ક્યાંક ને ક્યાંક મને સ્પર્શે છે મારા જીવનમાં. કદાચ એમાં જે બન્યું હોય એ ન બન્યું હોય એવું પણ બને, પણ છતાં એક ભાવક તરીકે પ્રિયજન મને ગમે છે. પ્રિયજન એક એવી બુક છે જે દરેક વયની વ્યક્તિને સરખી રીતે સ્પર્શી છે. પ્રેમ વિશેની એક આ નવલકથા છે. પ્રેમ વિશે તો ઘણું બધું લખાયેલું હોય છે અને ઘણી બધા પિક્ચરો હોય છે, ઘણા બધી બુક્સ હોય છે, પણ આમાં જે કંઈ વાત કહી છે એ સૌથી અલગ જ છે. પુરાણોમાં અને વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈશ્વર વિશે એવું કહેવામાં આવ્યું છે કે નેતિ નેતિ આને આને, એવી જ રીતના પ્રેમ છે અને લગભગ કોઈ સ્પર્શી શક્યું નથી. પણ પ્રિયજન એક એવી નવલકથા છે કે વિનેશભાઈ અંતાણીએ પ્રેમને એક નવી જ દિશા અર્પી છે. પ્રિયજન એ પ્રેમ વિશેની ઘણી બધી રમણાઓમાં રમાણ કરે છે અને ઘણી બધી આપણી ભ્રમણાઓ છે દૂર કરે છે. હવે હું તમને એ વાત કહેવા જઈ રહ્યો છું કે આ પ્રિયજન આવી ક્યાંથી. વિનેશભાઈ અંતાણી આના લેખક, એને એક સરસ મજાનું નાટક માલિપા લખ્યું અને આ માલિપા ઉપરથી આ બુક આવી. માલિપા નાટક એટલું બધું પ્રસિદ્ધિ પામ્યું કે એના ઉપરથી વિનેશભાઈને એવું થયું કે આ કથા વસ્તુને લઈને હું એક સરસ મજાની બુક લખી શકું. અને એને ઓલ ઇન્ડિયા રેડિયોમાં એ જે કામ કરતા હતા ત્યાંથી એને એક અઠવાડિયાની રજા મૂકી અને આ બુક લખવાની શરૂઆત કરી. એને એક દિવસ આખો વયો ગયો, બીજો દિવસ અડધો વયો ગયો, એટલે કે બપોર વહી ગઈ, પણ એને નવલકથાની પહેલી લાઈન મગજમાં જ ન આવે, કંઈ યાદ જ ન આવે. એને પેન ને બુક સાઈડમાં પડતી મૂકી દીધી અને એને પછી એવું કર્યું કે એક એના મગજમાં બીજી નવલકથા આવી અને એ નવલકથા એટલે આસોપાલવ. વિનેશભાઈ આ આસોપાલવ 3 દિવસમાં જ પૂરી કરી નાખી અને પછી જે નવલકથા લખી એ પ્રિયજન, અને એ પણ એના સમય એના નિર્ધારિત સમયે એ પૂરી કરી શક્યા. આના પાત્રોની જો હું થોડી વાત કરું તો એના પાત્રમાં છે ચારુ, નિકેત જે આપણે હીરો હિરોઈન કહી શકીએ, નાયક નાયિકા એ મુખ્ય પાત્ર છે ચારુ અને નિકેત. પણ સદભાગ્ય કે દુર્ભાગ્ય જે માનો એ બંનેના લગ્ન થઈ શકતા નથી, એ બંને સાથે જોડાઈ શકતા નથી અને એક કોન્ફ્લિક્ટ સર્જાય છે. બંને જણા અલગ અલગ પાત્રો સાથે પરણે છે. ચારુ છે એ દિવાકર સાથે પરણે છે, જ્યારે નિકેત છે એ ઉમા સાથે પરણે છે. અને બંનેનું લગ્ન જીવન એકદમ સુખી સુખી છે, બંને એકદમ પ્રસન્ન છે, બંનેનું દાંપત્ય જીવન ખૂબ જ રસસભર છે. તો હવે તમને એમ થાય કે જો બધું વ્યવસ્થિત હોય, બધું બરાબર હોય તો પછી એમાંથી આ નવલકથા આવી કઈ રીતે, અને એક અફસોસ એ થાય કે આ 148 પેજ કઈ રીતના પસાર થઈ જશે કે જો બધું વ્યવસ્થિત હોય તો. પણ ખરેખર એમાં એક કોન્ફ્લિક્ટ સર્જાય છે અને એક સમયે આ ચારુ પોતાના જાણીતા દરિયા કિનારે પોતાના દાદાના વારાના ગામમાં રહે છે અને ત્યાં એ ખૂબ જ શાંતિથી જીવન જીવે છે. સર્જાય છે એવું કે નિકેત હોય છે એ
ભવ્ય ભૂતકાળ હયાત હોય છે. દિવસો છે મૃત્યુ પામ્યું હોય છે એટલે ક્યાંક ક્યાંક એને એની ખોટ પણ વર્તાય છે. નિકેતના સોરી ચારુના પપ્પા હોય છે એ આર્ટ્સ કોલેજના પ્રોફેસર હોય છે અને નિકેત એ જ કોલેજમાં યુવાનીમાં ત્યાં ભણતો હોય છે. એ નિકેતને એના પપ્પાનું વ્યક્તિત્વ છે ક્યાંક ક્યાંક સ્પર્શી જાય છે એટલે કહે છે કે હું તમને મળવા માંગુ છું. તો એના પપ્પા કહે છે કે ઓકે, વિચારીને જવાબ દે છે કે તારે મને મળવું જ છે તો પછી તું મને મારી ઘરે આવીને મળજે, પણ એક શરત, તું મને કહેતો નહીં કે હું ઘરે આવું છું, નહીતર તું મને મારા ઓરિજિનલ સ્વરૂપમાં નહીં મળી શકે. એટલે ઓલો કીધા વિના જ જાય છે અને પછી તો ઘણી બધી વાતો થાય છે સંગીતની, સાહિત્યની, અને એના ઘરમાં એનો આવરો જાવરો શરૂ થઈ જાય છે. અને પછી તો એના ઘરનો એક રૂમ આખો નિકેતના રૂમ તરીકે જ ઓળખાવા લાગે છે. બંને જણા સાથે સમય વિતાવે છે, દરિયા કિનારે બેસે છે, ઘણી બધી વાતો કરે છે અને ખૂબ જ સુખી સુખી જીવન જીવે છે. પણ એક કારણસર એના લગ્ન થઈ શકતા નથી. હવે એ કારણ વિનેશભાઈએ સરપ્રાઈઝ રાખ્યું છે, એનો ટૂંકમાં કોઈ ઉલ્લેખ એમાં થયો જ નથી કે કયું કારણ છે. એક વખત નિકેત છે એ ચાકુ નિકેત છે એ એની વાઈફ ઉમા પાસેથી રજા લઈ અને એમ કહે છે કે હું મારા એક મનગમતા ગામમાં થોડા દિવસ માટે રહી આવું. હવે એના મનગમતું ગામ એટલે કહ્યું કે જ્યાં એને ચાલે ખૂબ સારો સમય વિતાવ્યો છે એ ગામ. એ ગામમાં એ ત્યાં જાય છે અને બજારમાં ફરે છે. એનો બે જાણીતું સ્થળ છે, બેનો પ્લેસ બધી જગ્યા જાણીતું, શંકરનું મંદિર છે, પછી લાઇબ્રેરી છે, આ બધી ખૂબ જાણીતી જગ્યાઓ ત્યાં હોય છે. અને લાઇબ્રેરીની બહાર નિકેતની પીઠ ચારુ જુએ છે અને એના મનમાં એવું થાય છે કે કદાચ આ નિકેત તો નથી ને, એટલે ડિરેક્ટલી બોલે છે કે નિકેત. એ જ સમયે ચા નિકેતને પણ એવું થાય છે કે આ છોકરી હવે તો જે જેને જેને છોકરીના સ્વરૂપમાં જોઈએ એ અત્યારે સ્ત્રી થઈ ગઈ છે. પહેલા એના વાળમાં બે ચોટલા વાળતી, આજે એ ચોટલા નહીં પણ એની જગ્યાએ સફેદ વાળ અને અંકોળો થઈ ગયો હોય છે. અને એ પણ બોલે છે કે ચારુ એમ બે જણા મળે છે. આમાં કોઈ બહુ સાહિત્યિક વાત નથી, કોઈ બહુ પોએટિક વાત નથી, પણ તદ્દન સામાન્ય દ્રશ્ય છે. અને ત્યારે એક લારી વાળું કહે પણ છે કે એ ભાઈ આગળ કરશો, આગળ કરશો, આ ઠીક નથી એમ ટૂંકમાં. અને જ્યારે બે પ્રેમીઓ મળે ત્યારે આખું જગતમાં એને જ યોગ્ય ન થઈ જાય કે બધા એને જ અનુકૂળ ના થવા માટે, જગતને પણ પોતાની ગતિ હોય. અને પછી ચારુને ખબર પડે છે કે નિકેત છે એ અહીંયા ગેસ્ટ હાઉસમાં રોકાણ હોય છે. ગેસ્ટ હાઉસમાં રોકાણ હોય છે એટલે એને એમ થાય છે કે તો પછી આપણે સાથે જ આપણે જે ઘરમાં સમય વિતાવ્યો એ ઘરમાં જ રહીએ. અને ચારુ એને આમંત્રણ આપે છે, ચારુ બોલાવે અને નિકેત ન આવે એવું કઈ રીતના બની શકે. નિકેત આવે છે અને ચારુને એવું થાય છે કે હું કઈ જગ્યાએ ઊભીને એને આવકારું, હું ઉપર અગાસીમાં ઊભી રહું, નીચે હું ઘરના વરંડામાં ઊભી રહું, હું ગોખમાં ઊભી રહું, કે પછી સરુના વૃક્ષની પાછળથી ડોકું કાઢીને નિકેતને જો એને ઘણા બધા વિચાર આવે છે. અને એને એવું થાય છે કે 30 વર્ષ પહેલા મેં જે સ્થળેથી નિકેતને છેલ્લી વાર જોયો ત્યાં જ એને હું ઊભી રહું, એટલે મગજમાં ઘણા બધા કોમ્પ્લીટ સર્જાય છે. પછી બને છે એવું કે ચારુ જે જગ્યાએ ભાઈ કીધું હોય છે ત્યાં જ ઊભી અને પાછી મળે છે અને કહે છે કે આવો નિકેત, આવો નિકેત. પછી કઈ વાત બહુ સૂચતી નથી એટલે એ થોડી થોડી વાર એમ કહે છે કે આવો આવો. ત્યારે નિકેત છે બહુ મસ્ત જવાબ આપે છે કે આવકારો ખાલી એક જ વાર હોય ચારુ, એવું આખું વાતાવરણ સર્જાય છે. હું તમને એક એનો પોઈન્ટ આમાંથી કહું. નિકેત જ્યારે ઘરમાં આવે છે ત્યારે એના હાથમાં સૂટકેસ હોય છે અને સ્વાભાવિક છે કે 7-8 દિવસ બહાર જે વ્યક્તિ જાય એના હાથમાં થોડો સામાન હોય, પણ એ સામાનમાં એટલું બધું કે વજન ના હોય. પણ એનું જે એક નાનું દ્રશ્ય છે એ હું તમને સમજાવું.
ચારુ કહે છે હાથમાં પકડી છે તે સૂટકેસ મને આપી દો, ભાર ઘટશે એટલે બધે ફાવવા લાગશે. નિકેત ભાર શબ્દ સામે તાકી રહ્યો. હવે આ કોઈ લખેલી વ્યક્તિ લખેલી પંક્તિ કે લખેલા વાક્ય સામે તાકી રહેવું એ કઈ રીતના શક્ય છે? આ જે છે એ જ વિનેશભાઈની તાકાત છે. ચારુની વાત સાચી હતી, એક વજન હતું મન પર, એને લીધે જ સ્વાભાવિક નહોતો થઈ શકતો. પગલે પગલે પ્રશ્નો કરવા પડે એવી રીતે તે વર્તી રહ્યો હતો. સુટકેસમાં ખરેખર વજન હતું? 7-8 દિવસના પ્રવાસ સાથે માં સાથે લીધેલી વસ્તુઓનું વજન પણ શું હોય? ખરેખર તો જિંદગીભર જે પ્રવાસ ખેડાઈ ચૂક્યો હતો તેનો ભાર હતો, અને એ ભાર નિકેત ઉપાડી નહોતો શકતો. વજન મનમાં હતું, સુટકેસમાં ને આ બધા જે સમય છે જીરવવા અને જાણવા ખૂબ જ અઘરા હોય છે, અને એટલી બધી આ નાની નાની વસ્તુ છે. કદાચ આ જે વ્યક્તિ હોય એની માટે એ બહુ મહાન હોય, પણ સામેની વ્યક્તિ માટે એ એટલી બધી ન સ્પર્શતી હોય એ પણ બને. એવું જ એક બહુ સરસ વાક્ય આ બુકમાં છે, સમય તો અકબંધ પડ્યો હોય છે આપણા મનમાં, એક ખૂબ ઊંડી પેટી જેવું હોય છે આપણું મન. વર્ષો પહેલાની કેટલીય ઘટનાઓ અંદર સચવાયેલી હોય છે, એ ઘટનાઓને કાટ પણ ન લાગે, ઉધઈ પણ એ ઘટનાઓને ખાઈ ન જાય. એવું કેમ થયું હશે? કેટલીક પળોમાં આપણે હોઈએ તો પણ ન હોઈએ, જ્યારે કેટલીક ઘટનાઓ પોતાનો અલગ સમય રચીને વિકસ્યા કરતી હોય છે. પાણીમાં તળિયે ઉગતી વનસ્પતિની જેમ કેટલું સરસ વાક્ય આમાં આવી ગયું. 30 વર્ષ પછી બંને પ્રેમીઓ એકબીજાને મળે છે તો ઘણી બધી શક્યતાઓ સર્જે. જેમ આપણા મનમાં ઘણું બધું થાય તો શું વિનેશભાઈને એવું નહીં થયું હોય? પણ ખરેખર એવું થતું નથી. આપણે જે પ્રેમને જે છીછરા અર્થમાં લઈએ છીએ એવો છીછરો પ્રેમ આ નવલકથામાં દર્શાવવામાં આવ્યો નથી. અને બંને જણા બેસીને શાંતિથી વાતો કરે છે, દરિયા કિનારે હાલવા જાય છે, એની અગાસીમાં બેસીને વાતો કરે છે અને ખૂબ બધો સમય સાથે રહે છે. સંપૂર્ણપણે બેડ રેસ્ટ કરવાની સલાહ આપે છે, કાંઈ પણ કામ ન કરવાનું કહે છે,
અને એ ચારુના ઘરમાં આરામથી સૂતો હોય છે. એવા સમયે એક તાર આવે છે અને તારમાં એક સમાચાર લખ્યો હોય છે. એ સમાચાર ખરેખર એવા હોય છે કે સુકેતુ અને રેણુ એ બંને લગ્ન કરી લીધા હોય છે અને એ પહેલી વખત જ્યાં ચારુ દરિયા કિનારે રહે છે એ ઘરમાં એની મમ્મીના આશીર્વાદ લેવા માટે એ બંને જણા પહેલી વખત આવે છે. આખું વાતાવરણ એવું સર્જાયું છે કે 30 વર્ષ પછી બે પ્રેમીઓ એકબીજાને મળે છે અને એના જ છોકરા જેની હૃદયની ખૂબ જ નજીક છે એ ત્યાં આવે છે. તો પરિસ્થિતિ બહુ ગંભીર બની જાય છે અને એક જ સેકન્ડમાં એક જ સેકન્ડમાં ડીકેત ઊભો થઈ જાય છે અને એનો થેલો પેક કરવા માંડે છે અને કહે છે કે ચારુ હવે મારે જવું જોઈએ. તો કહે છે કે આટલા વર્ષો પછી મહિલા ચારુને હરખી હોય છે, સુગમ હરખના હોય, એના દીકરા એના દીકરા અને વહુ એની ઘરે આવે છે અને એક બાજુથી પ્રિયજન છે એ છૂટા પડશે એવી એની મનમાં સતત બીક હોય છે. એટલે એ કહે છે કે ના, એમ તું ના જા, આપણે તું મારા સંસારને મળીને જા. ત્યારે ચારુ એમ કહે છે કે તું મારા સંસારને મળીને જા, પણ નિકેત એવું વિચારે છે કે તારા સંસારમાં પહેલા હું ક્યાં વચ્ચે આવ્યો હતો. અને જે છેલ્લે છેલ્લે જે ડાયલોગ છે વિનેશભાઈએ ખૂબ જ સેન્સેટિવ રીતના રજૂ કર્યા છે, એનો ખાલી એક જ નમૂનો તમને આપું. છેલ્લે સર્જાય છે એવું કે એ સુકેત સોરી નિકેત નિકેત ટ્રેનમાં જે ટ્રેનમાં જવાનું હોય છે એ જ ટ્રેનમાં રેણુ અને એનો એના હસબન્ડ સુકેત એ બે સામેથી આવે છે. એટલે ત્યારે ચારુ કહે છે સોરી ત્યારે નિકેત કહે છે આપણી પાસે પ્રવાસીઓની ભીડ હશે, હું તમારી તરફ જોઈશ, તું મને વિદાયનો હાથ ન લંબાવજે ચારુ, પાછો વળીને પણ ન જોજે. સુકેતુના આગમનના સુખમાં આ દિવસો પણ ધોવાઈ જવા જોઈએ. ફરીથી બે ભાગ પડી ગયા મનના, બહાર સુકેતુના આગમન અને એના લગ્નનું સુખ ઉભરાય છે અને અંદર 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 શું થાય છે ચારુ? ચારુ એક ક્ષણ નિકેતને તાકી રહ્યો પછી કહ્યું, તું જાય છે ને નિકેત, એટલે અંદર એવું લાગે છે જાણે દિવાકર બીજી વાર મૃત્યુ પામ્યો. આ જે ચારુની ફિલિંગ છે એવી ફિલિંગ બધાની જીવનમાં હોય ના હોય એવું જરૂરી નથી, પણ એક ભાવક તરીકે આ નવલકથા દરેકને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. તો મારો એવો આગ્રહ છે કે તમે આ બુક એકવાર વાંચો. જો તમે ગુજરાતી સાહિત્યને ખરેખર ચાહતા હોય, ગુજરાતી સાહિત્યને માણવા માંગતા હોય તો આ બુક વાંચો. અને આમાં મનોવિશ્લેષણાત્મક રીતે ઘણા બધા એવા ડાયલોગ હોય છે કે ક્યારે નિકેત આવી જાય છે, ક્યારે સુકેતુ આવી જાય છે, ક્યારે ચારુ ઉમા દિવાકર આ બધા પાત્રો એકબીજામાં ક્યારે મિક્સ થઈ જાય છે ખબર જ નથી પડતી. અને એક બેઠકે તમે આરામથી વાંચી શકો એવું ખાલી 100